હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે આજે ધોરણ એક ગણિત ગમતમાં પ્રકરણ 3 સરવાળા વિશે શીખતા હતા. તમને મેં આડા સરવાળા શીખવાડ્યા હતા, હવે પાછા હું તમને ફરી આગળ શીખવાડું. ધ્યાન રાખજો. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં બી કીધું હતું સરવાળામાં શું કરાય. પહેલી જે સંખ્યા હોય એટલા મીંડા કરવાના, બીજી જે સંખ્યા હોય એટલા પણ મીંડા કરવાના, અને બધા જ મીંડા ગણીને જે જવાબ આવે તે બોક્સમાં લખવાના. ચલો આજે આપણે શીખીએ. આ કેટલા છે? 2. કેટલા? 1, 2. આ કેટલા છે? 7. તો આપણે કેટલા મીંડા કરવાના? 7. 1, 2, 3, 4, 5, 6, 7. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બધા જ ગણી લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા છે વિદ્યા મિત્રો? 9. તો આપણે અહીંયા કેટલા લખવાના? 9. હવે આ કેટલા છે? 3. 1, 2, 3. આ કેટલા છે? 5. 1, 2, 3, 4, 5. ચલો ગણો બધા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા થયા? 8. તો આપણે અહીંયા જવાબમાં કેટલા લખવાના? 8. હવે કેટલા મિત્રો, આની આગળના વિડીયોમાં કીધું હતું સરવાળામાં શૂન્ય આગળ હોય કે શૂન્ય પાછળ હોય, આપણે શું કરવાનું? જે સંખ્યા હોય એ સંખ્યા જવાબમાં આવે. કારણ કે આપણે 4 મીંડા કરીએ પણ અંદર અંબોરવાના છે નહીં, એટલે આપણે 4 લખી લેવાના. હવે કેટલા થયા? 2. 1, 2. હવે કેટલા થયા? 2. 1, 2. હવે ગણો. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા થયા? 9 વિદ્યાર્થી મિત્રો. હવે કેટલા થયા? 1. આ કેટલા છે? 3. 1, 2, 3. તો 1, 2, 3, 4. હવે કેટલા થયા? 4. 1, 2, 3, 4. આ કેટલા છે? 1. તો 1, 2, 3, 4, 5. વિદ્યાર્થી મિત્રો, કેજી 1માં કેજી 2માં તમે ઊભા સરવાળા શીખ્યા હતા, આને આડા સરવાળા કહેવાય. કંઈ જ બહુ મોટી વસ્તુ નથી, તમને આવડશે જ, તમે શીખશો તો આવડી જશે. હવે આ પાછળ આગળ શું આવ્યું? શૂન્ય. તો અહીંયા કેટલા છે? 2. તો આપણે જવાબમાં કેટલા લખવાના? 2. મેં તમને કીધું તો શૂન્ય આવે એટલે સરવાળામાં એની એ સંખ્યા લખી દેવાની. હવે કેટલા? 3. 1, 2, 3. 1, 2, 3, 4. ચલો વિદ્યાર્થી મિત્રો ગણી કાઢો. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા થયા? 7. હવે આ કેટલા છે? 7. 1, 2, 3, 4, 5, 6, 7. હવે કેટલા થયા? 1. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 8. હવે જો અહીંયા આગળ શું લખ્યું છે સરવાળા? આ તો સરવાળા તમને આવડતા જ હશે, પણ આપણે ફરી શીખીએ. આ કેટલા છે? 3. જે સંખ્યા લખી હોય એની બાજુમાં મીંડા કરવાના. 1, 2, 3. આ કેટલા છે? 6. 1, 2, 3, 4, 5, 6. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા થયા? 9. જે જવાબ આવે તે બોક્સમાં લખવાના. આ કેટલા છે? 5. 1, 2, 3, 4, 5. 1, 2. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા થયા? 7. હવે આ કેટલા છે? 3. 1, 2, 3. આ કેટલા છે? 3. 1, 2, 3. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6. કેટલા થયા? 6. આ કેટલા છે? 0. નીચે કેટલા છે? 8. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? 0 હોય અને નીચે જે સંખ્યા લખી હોય તો આપણે શું કરવાનું? એની એ સંખ્યા લખી દેવાની. બરોબર. આપણે અહીંયા કેટલા લખવાના? 8. હવે આ કેટલા છે? 6. 1, 2, 3, 4, 5, 6. આ કેટલા છે? 3. 1, 2, 3. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ કેટલા છે? 1. આ કેટલા છે? 7. ચલો કરો તો 7. 1, 2, 3, 4, 5, 6, 7. ચલો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા થયા?
8 આ કેટલા છે 2 1 2 આ કેટલા છે 3 1 2 3 ચલો ગણો 1 2 3 4 5 કેટલા થયા 5 હવે આપણે 5 ની નીચે શૂન્ય છે તો આપણો જવાબ શું આવે 5 હવે 3 તો 1 2 3 આ કેટલા છે 4 1 2 3 4 ચલો ગણો 1 2 3 4 5 6 ને 7 આ કેટલા છે 3 1 2 3 આ કેટલા છે 7 1 2 3 4 5 6 ને 7 ચલો ગણો 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા થયા 10 6 છે નીચે શૂન્ય છે તો જવાબ આપણો શું આવે 6 1 2 1 2 3 4 ગણો 1 2 3 4 5 6 કેટલા થયા 6 હવે વિદ્યાર્થી મિત્રો ખૂટતી સંખ્યા લખો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલા થોડા તમને પહેલી વખત કરો છો એટલે તમને થોડા ઓછા ફાવશે પણ આવડી જશે જો હું તમને શીખવાડું હવે શું લખ્યું છે ખબર છે અહીંયા 4 લખ્યા છે અને જવાબ 7 આપ્યો છે તો હવે અહીંયા કઈ સંખ્યા લખવાની તમને આવડશે નહીં હું તમને શીખવાડું આપણે શું કરવાનું આ 4 છે હવે આ 4 પછી છે ને આપણે એકડા બોલવાના જ્યાં સુધી 7 આવે ત્યાં સુધી જો વિદ્યાર્થી મિત્રો મીંડા ફાવે તો મીંડા લીટી ફાવે તો લીટી પણ આપણે આંગળીના ભેઢા કરવાના જો તમે સામે હો તો હું તમને બહુ બધી રીત શીખવાડત પણ વિડીયોમાં તો હું તમને અલગ 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 કેટલી રીતે શીખવાડું પહેલા હું તમને આ રીત શીખવાડું છું આગળ તમને બીજી રીત શીખવાડીશ જો વિદ્યાર્થી મિત્રો 4 છે 7 સુધી આપણે એકડા બોલવાના એટલે 4 4 પછી શું આવે 5 6 7 કેટલા આવે 7 બરાબર 7 અહીંયા ગાડી આવી ગયેલા છે એટલે હવે આપણે શું ગણવાના ગણી કાઢવાના કેટલા છે તો 1 2 3 કેટલા છે 3 તો આપણે અહીંયા બોક્સમાં કેટલા લખી દેવાના 3 સમજણ પડી વિદ્યાર્થી મિત્રો અને એવી રીતે તમને ના ફાવે જો હવે આ શું છે 8 છે આપણે જવાબ 8 છે અહીંયા કેટલા આપ્યા છે 2 તો હવે અહીંયા સંખ્યા કઈ લખવાની આવડશે નહીં તો આપણે 2 પછીની 8 સુધી એકડા બોલવાના જેમ કે 2 2 પછી 3 4 5 6 7 8 8 આવી ગયા પછી એકડા બોલવાના નહીં હવે ગણી કાઢવા કેટલા થયા 1 2 3 4 5 6 કેટલા થયા 6 તો આપણે અહીં 6 લખી દેવાના હવે આ કેટલા છે 6 અહીંયા આ 6 જવાબ આપી દીધેલા છે આ કેટલા છે 4 તો 4 એકાનો 4 પછી આપણે કેટલા સુધી બોલવાનું 6 સુધી તો 4 તો છે જ 4 પછી 5 6 બરાબર તો કેટલા થયા 1 2 એટલે અહીંયા 2 લખવાના હવે આ કેટલા છે 7 આ કેટલા છે 5 તો 5 આપણે 7 સુધી બોલવાના 5 પછી 6 7 એટલે કેટલા થયા 2 4 છે 8 સુધી બોલવાના 4 5 6 7 8 કેટલા થયા ગણો 1 2 3 4 એટલે આપણે અહીં કેટલા લખી દેવાના 4 હવે અહીંયા 6 છે આ 3 છે 3 પછી 6 સુધી આપણે બોલવાનું 3 પછી 4 5 6 તો કેટલા થયા 1 2 3 આ 9 છે આ 5 આપેલા છે કેટલે સુધી બોલવાના 9 સુધી 5 પછી 9 સુધી બોલવાના 5 છે 6 7 8 9 કેટલા થયા 1 2 3 4 આ 7 છે અને 9 સુધી બોલવાના છે તો 7 7 પછી શું આવે 8 9 બસ 9 પછી નહીં બોલવાના અહીંયા જે સંખ્યા આવે એના પછી આપણે આગળ બોલવાનું નહીં 9 તો પછી 9 પછી શું આવે 9 એટલે 7 પછી આપણે બોલવાનું તો 1 2 કેટલા આયા 2 વિદ્યાર્થી મિત્રો આ તમારે નોટમાં સમજીને લખવાનું છે